गुड मॉर्निंग स्टूडेंट्स, लास्ट लेक्चर में आप टेस्ट क्रॉस एट्ले कि कसोटी संकरण की बात करी थी। मेंडले जे एक संकरण प्रयोगों कराया था, जेम के मेंडले ऊंचा छोड़ के नीचा छोड़ एट्ले कि एक लक्ष्य ऊंचाई माटे एक संकरण प्रयोग करो, तो एक संकरण प्रयोग में जे F1 संतति एमने शुद्ध ऊंचा और शुद्ध नीचा छोड़ वच्चे संकरण करायो, तो F1 पेढ़ी में बधाज कैपिटल टी स्मोल टी बंधारण धरावता विषमयुग्मी ऊंचा छोड़ प्राप्त थाय छे। अने पाछू F1 पेढ़ी में स्वफलन करवामां आव्युं तो F2 पेढ़ी में 3:1 नुं प्रमाण प्राप्त थाय छे, मतलब ऊंचा अने नीचा छोड़ प्राप्त थाय छे। पण जे ऊंचा छोड़ प्राप्त थाय छे ए बे प्रकारना प्राप्त थाय छे, समयुग्मी ऊंचा एटले के कैपिटल टी जनिन बंधारण धरावता अने विषमयुग्मी ऊंचा एटले के कैपिटल टी स्मोल टी जनिन बंधारण धरावता। एटले कसोटी संकरण में आपणे एवी वात करी हती के मेंडले ज्यारे F2 में प्राप्त संतति एमां नीचा छोड़ एनुं संकरण करायुं फरीथी, तो जे F3 अने F4 पेढ़ी मळी एमां जे नीचा छोड़ हता ए F3 अने F4 पेढ़ीमां पण शुद्ध नीचा ज हता, कारण के एनुं जनिन बंधारण स्मोल टी प्रच्छन्न प्रकारना हता। हवे F1 अने F2 पेढ़ीमां जे ऊंचा छोड़ मळे छे, जे बाह्य स्वरूप प्रकार एनुं शुं छे, बहारथी शुं देखाय छे, ऊंचा छोड़ छे, पण एनुं जनिन प्रकार ए कई रीते जाणी शकाय? जनिन बंधारण ए गाणितीय संभावनाना आधारे तो जाणी शकाय छे, पण बहारथी जे स्वरूप प्रकार आपणने ऊंचा छोड़ देखाय छे तो F1 અને F2 પેઢીમાં પ્રાપ્ત થતા ઊંચા છોડ એનું જનીન બંધારણ જો જાણવું હોય તો મેન્ડલે F1માં પ્રાપ્ત થતી સંતતિ કે F2માં પ્રાપ્ત થતી સંતતિ ઊંચા છોડની, બરાબર, F1 કે F2 છોડની જે સંતતિ ઊંચા છોડની છે એ ઊંચા છોડનું એણે પ્રચ્છન્ન છોડ ધરાવતા પ્રચ્છન્ન જનીન ધરાવતા છોડ સાથે એટલે કે નીચા છોડ સાથે સંકરણ કરાવ્યું तो એને કસોટી સંકરણ તરીકે ઓળખવામાં આવે છે। એટલે કસોટી સંકરણ ઉપરથી આપણે દાખલા તરીકે કસોટી સંકરણ ઉપરથી ઊંચા છોડ અને શુદ્ધ નીચા છોડ એની વચ્ચે કસોટી સંકરણ કરવામાં આવે, ટેસ્ટ ક્રોસ કરવામાં આવે તો F1 કે F2 પેઢીમાં પ્રાપ્ત થતા ઊંચા છોડ એ કેવા છે? સમયુગ્મી ઊંચા છે એટલે કે કેપિટલ ટી જનીન બંધારણ ધરાવે છે, કે સમયુગ્મી નીચા છે વિષમયુગ્મી ઊંચા છે કેપિટલ ટી સ્મોલ ટી જનીન બંધારણ ધરાવે છે, એ આપણે કસોટી સંકરણ ઉપરથી નક્કી કરી શકીએ। અને એનું એક્ઝામ્પલ આપણે વટાણાના પુષ્પમાં, કારણ કે મેન્ડલે તો વટાણાના 7 લક્ષણોનો અભ્યાસ કર્યો હતો, તો કસોટી સંકરણમાં લાલ જાંબલી પુષ્પ અને સફેદ પુષ્પનું કસોટી સંકરણ બતાવ્યું હતું કે જેમ કે સફેદ પુષ્પ ધરાવતો છોડ છે જે પ્રચ્છન્ન લક્ષણ ધરાવે છે એનું અજ્ઞાત જાંબલી પુષ્પ સાથે આપણે કસોટી સંકરણ કરાવ્યું। અજ્ઞાત જાંબલી પુષ્પ એટલે બહારથી જાંબલી પુષ્પ દેખાય છે પણ એનું જનીન બંધારણ ખબર નથી, તો આમાં જે પરિણામ મળે છે જાંબલી પુષ્પ જે છે એનું શુદ્ધ સફેદ છોડ સાથે સંકરણ કરાવતા જે F1 પેઢીમાં જે સંતતિ પ્રાપ્ત થાય છે એના ઉપરથી નક્કી કરી શકાય છે કે જે F1માં જે જાંબલી કે F2માં જે જાંબલી પુષ્પ છે એનું જનીન બંધારણ કયા સ્વરૂપનું હશે, સમયુગ્મી હશે કે વિષમયુગ્મી હશે, એ કસોટી સંકરણ પરથી નક્કી કરી શકાય છે। ત્યાર પછીનું આગળનું, અને આપણે એના ઉપરથી આનુવંશિકતાના 2 નિયમ પણ સમજ્યા, પ્રથમ નિયમ એટલે કે એને ડોમિનન્સ એટલે કે પ્રભુતાનો નિયમ કહેવાય છે, અને પ્રભુતાના નિયમમાં આપણે શીખ્યા કે કારકો હંમેશા જોડમાં હોય છે અને કોઈપણ લક્ષણનું વિશ્લેષણ કોઈપણ લક્ષણની અભિવ્યક્તિ કારકો દ્વારા થાય છે, બરાબર, અને વિષમયુગ્મી કારકો જે જોડમાં આવેલા છે તો જોડમાં આવેલા કારકો જો અસમાન હોય મતલબ વિષમયુગ્મી હોય તો એમાંનું એક કારક પ્રભાવી હોય છે અને બીજું પ્રચ્છન્ન હોય છે, અને પ્રભાવી કારકની હાજરીમાં પ્રચ્છન્ન કારક અભિવ્યક્ત થતું નથી એને પ્રભુતાનો નિયમ કહેવાય છે, અને એના કારણે જ F1 પેઢીમાં બધી જ સંતતિ પ્રભાવી લક્ષણવાળી પ્રાપ્ત થાય છે। ત્યાર પછી બીજો નિયમ મેન્ડલે તાર્યો એ છે વિશ્લેષણનો નિયમ, એટલે કે મેન્ડલ જે કોઈપણ લક્ષણ માટેના જનીનો જે જોડમાં આવેલા છે એ જોડમાં સાથે રહે છે, મિશ્ર થતા નથી, જેમ કે ઊંચાઈ માટેનું લક્ષણ હોય તો ઊંચા અને નીચા છોડના જનીનો ભેગા થઈ અને મધ્યમ કદના છોડ પ્રાપ્ત થતો નથી, બે જનીનો જોડમાં સાથે રહે છે, મિશ્ર થતા નથી,
અને જ્યારે જન્યુઓનું નિર્માણ થાય છે એ જન્યુઓના નિર્માણ સમયે બંને જે જનીનો છે અલગ અલગ જન્યુકોષમાં દાખલ થઈ જાય છે. એક જોડમાં રહેલું એક જનીન જન્યુકોષમાં દાખલ થાય છે, બીજું જનીન બીજા જન્યુકોષમાં દાખલ થાય છે. બંને જનીનોના લક્ષણ મિક્સ થતા નથી અને આને વિશ્લેષણના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. સમયુગ્મી છોડનું જનીન સમયુગ્મી જનીન બંધારણ ધરાવતા હોય તો એમાં બંને જન્યુઓ સમાન હોય છે, બંને જન્યુઓમાં જનીનો સમાન હોય છે. અને વિષમયુગ્મી જો પિતૃ હોય તો એમાં એક જન્યુમાં અલગ પ્રકારનું જન્યુ હોય, જેમ કે કેપિટલ ટી અને બીજામાં સ્મોલ ટી, એમ જનીનોની વહેંચણી થાય છે. હવે આગળનો આપણે ટોપિક શીખીએ એ છે અપૂર્ણ પ્રભુતા. તો આ તમને ત્રણ માસમાં થિયરીમાં પૂછી શકાય કે અપૂર્ણ પ્રભુતા એટલે શું. ઉદાહરણ સહિત અથવા તો ચાર્ટ સહિત સમજાવો. અપૂર્ણ પ્રભુતાને ઇનકમ્પ્લીટ ડોમિનન્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે મેન્ડલે જે એક સંકરણના પ્રયોગો કર્યા, કયા છોડ ઉપર કર્યા? વટાણા ઉપર કર્યા. એણે વારાફરતી વટાણાના 7 લક્ષણોને ધ્યાનમાં રાખી અને બધા એક સંકરણના પ્રયોગ કર્યા. જેમ કે પહેલાં વટાણાના ઊંચાઈની છોડની ઊંચાઈ એટલે કે પ્રકારની ઊંચાઈને માટે એક સંકરણ પ્રયોગ કર્યો. પછી મેન્ડલે વટાણાના પુષ્પનો રંગ એના માટે કર્યું, પુષ્પના સ્થાન માટે કર્યું, બીજના આકાર માટે, બીજના રંગ માટે, સિંબ ફળ કેવું છે, ફૂલેલું કે સંકુચિત, સિંબ ફળના રંગ માટે, એમ ટોટલ 7-7 લક્ષણોનું વારાફરતી એક સંકરણ પ્રયોગ કર્યો. અને દરેક વખતે એને F1માં બધી જ સંતતિ વિષમયુગ્મી બંધારણ ધરાવતી પ્રભાવી લક્ષણવાળી પ્રાપ્ત થઈ અને F2 પેઢીમાં 3:1 પ્રમાણ પ્રાપ્ત થયું. પણ મેન્ડલે જે એક સંકરણ પ્રયોગ કર્યો એ આપણે જો અન્ય વનસ્પતિમાં કરવા જઈએ તો કેટલીક વનસ્પતિમાં મેન્ડલ જેવા જ પરિણામ મળે છે, પણ કેટલીક વનસ્પતિમાં મેન્ડલમાં જે પરિણામ મળતા હતા એનાથી ઉલટા પરિણામો પ્રાપ્ત થાય છે. અને એનું એક દ્રષ્ટાંત છે અપૂર્ણ પ્રભુતા, ઇનકમ્પ્લીટ ડોમિનન્સ. હવે મેન્ડલ અહીંયા એક તમને અપૂર્ણ પ્રભુતાના 3 ઉદાહરણ આપેલા છે. એક તો શ્વાન પુષ્પ જેને ડોગ ફ્લાવર તરીકે ઓળખવામાં આવે છે, આ બધા જ અપૂર્ણ પ્રભુતાના એક્ઝામ્પલ છે જે તમને નીટમાં પૂછી શકાય. બરાબર કે નીચે પૈકી અપૂર્ણ પ્રભુતાનું એક્ઝામ્પલ કયું છે અથવા ઉદાહરણ કયું છે? તો એ શ્વાન પુષ્પ જેને ડોગ ફ્લાવર કહેવાય છે. ડોગ ફ્લાવર એટલા માટે કે ડોગનું જે મોઢું હોય છે એના જેવું લાગે છે. બરાબર. પછી બીજું છે સ્નેપ ડ્રેગન અથવા એને એન્ટીર ઇનમ સ્પીસીસ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્રીજું છે ગુલબાસ વનસ્પતિ જેને મીરાબિલિસ જલાબા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ 3 અપૂર્ણ પ્રભુતાના ઉદાહરણ છે જેમાં તમને શ્વાન પુષ્પનું ઉદાહરણ અહીંયા આપેલું છે 400 રૂપે. તો શ્વાન પુષ્પ છે એ શ્વાન પુષ્પનો રંગ 2 રીતે અભિવ્યક્ત થાય છે, એક લાલ રંગના પુષ્પ અને સફેદ રંગના. લાલ રંગના પુષ્પ છે એનું જનીન બંધારણ પ્રભાવી છે, એટલે લાલ રંગના પુષ્પ માટે જનીન બંધારણ થશે કેપિટલ આર. અને સફેદ રંગના પુષ્પ નું જનીન બંધારણ થશે સ્મોલ આર. આ પ્રચ્છન્ન જનીન છે જ્યારે આ પ્રભાવી જનીન છે. હવે શ્વાન પુષ્પ અથવા ડોગ ફ્લાવરને માં લાલ પુષ્પ ધરાવતા શુદ્ધ પુષ્પને, શુદ્ધ જનીન ધરાવતા પુષ્પને એટલે કે કેપિટલ આર જનીન બંધારણ ધરાવતા લાલ પુષ્પનું સંકરણ, સ્મોલ આર જનીન બંધારણ ધરાવતા સફેદ પુષ્પ વચ્ચે એમણે સંકરણ કરાવ્યું. તો જે નવી પેઢી પ્રાપ્ત થાય છે અહીંયા એનું જનીન પ્રાપ્ત થશે કેપિટલ આર બંને સરખા પ્રકારના, અહીંયા પણ જનીન બંને સરખા પ્રકારના પ્રાપ્ત થશે સ્મોલ આર, કારણ કે સમયુગ્મી જનીન બંધારણ છે. તો F1 પેઢીમાં જે સંતતિ પ્રાપ્ત થાય છે એ બધી જ ગુલાબી રંગની પ્રાપ્ત થાય છે. ગુલાબી રંગની એટલે એનું જનીન બંધારણ પ્રાપ્ત થાય છે કેપિટલ આર સ્મોલ આર. હવે મેન્ડલના નિયમ પ્રમાણે તો શું હોવું જોઈએ? મેન્ડલના નિયમ પ્રમાણે એવું હોવું જોઈએ કે F1 પેઢીમાં બધા જ આર લાલ રંગના એટલે કે આર જનીન બંધારણ ધરાવતા પુષ્પ પ્રાપ્ત થવા જોઈએ. કેપિટલ આર સ્મોલ આર જનીન બંધારણ તો ખરું જ, પણ પુષ્પ કેવા રંગના ઉત્પન્ન થવા જોઈએ? જો પ્રભુતાનો નિયમ ત્યાં લાગુ પડતો હોય તો ત્યાં લાલ પુષ્પ ઉત્પન્ન થવા જોઈએ, પણ અહીંયા લાલ પુષ્પ ઉત્પન્ન થતા નથી. કેપિટલ આર સ્મોલ આર જનીન બંધારણ ધરાવતા બધા જ પુષ્પ ગુલાબી રંગના પુષ્પ ઉત્પન્ન થાય છે. કોઈપણ પુષ્પ પિતૃ જેવું લાલ અથવા તો પિતૃ જેવું સફેદ પુષ્પ ઉત્પન્ન થતું
नहीं तो अँ मेंडल प्रभुता सिद्धांत है खोटो साबित थे अपूर्ण प्रभुता कहवाई कारण कि प्रभावी है अँ जनीन बंधारण में कैपिटल आर स्मोल आर जनीन बंधारण है पर कैपिटल आर ए स्मोल आर प्रचंड जनीन पर पोता प्रभावीपणु दर्शा सकत नहीं आ निम ने अपूर्ण प्रभुता नियम कहवाय एटे कैपिटल आर और स्मोल आर जनीन बने मिक्स थी और गुलाबी रंगना कैपिटल आर स्मोल आर धरावता बदाज पुष्पो प्राप्त थाय पाचों कैपिटल आर स्मोल आर जनीन बंधारण धरावता एफ1 पेढ़ी में प्राप्त संगति में स्वफलन करू पेढ़ी प्राप्त थाय तो F2 पेढ़ी में जनीन बंधारण पाचों जनीन बंधारण 1:2:1 એટલે કે મેન્ડલના નિયમ પ્રમાણે પ્રાપ્ત થાય છે. કઈ રીતે? દાખલા તરીકે કેપિટલ આર સ્મોલ આર જે F1 પેઢીમાં બધી સંતતિ કેપિટલ આર સ્મોલ આર ગુલાબી રંગના પુષ્પો પ્રાપ્ત થાય છે એની વચ્ચે જો સ્વફલન કરાવીએ તો એમાં એકની આપણે માદા જનીન તરીકે લઈએ માં અને બીજાને નર તરીકે લઈએ તો એકના જન્યુ થશે કેપિટલ આર અને સ્મોલ આર બીજી બાજુ પણ એવા જન્યુ થશે કારણ કે બધાનું જનીન બંધારણ સરખું જ છે બીજાના પણ જન્યુ થશે કેપિટલ આર સ્મોલ આર હવે એના વચ્ચે સંકલન કરાવીએ સ્વફલન તો આનું આ બંનેની સાથે પહેલાં સ્વફલન કરાવીએ તો કેપિટલ આર કેપિટલ આર તો લાલ પુષ્પ ધરાવતું છોડ રાખો થયું પછી કેપિટલ આર સ્મોલ આર એટલે કે ગુલાબી પુષ્પ ધરાવતું છોડ પ્રાપ્ત થયું પછી અહીંયા આનું આ બંનેની સાથે કરાવીએ તો કેપિટલ આર સ્મોલ આર એટલે કે ગુલાબી પુષ્પ ધરાવતું છોડ પ્રાપ્ત થાય અને સ્મોલ આર એટલે કે સફેદ પુષ્પ ધરાવતો છોડ પ્રાપ્ત થયો તો F2 માં જે પરિણામ મળે છે એ મેન્ડલ જેવા જ હોય છે કેવા તો 1:2:1 સોરી 1:2:1 એટલે એનું જનીન બંધારણ સેમ ટુ સેમ હોય છે કયું તો મેન્ડલ જેવું છે કે પ્રભાવી સમયુગમી પ્રભાવી એટલે કે કેપિટલ આર કેપિટલ લાલ લાલ પુષ્પ એક બે વિષમયુગમી વિષમયુગમી જનીન બંધારણ ધરાવતા એટલે કેપિટલ આર સ્મોલ આર કેપિટલ આર સ્મોલ આર અને બે સમયુગમી પ્રચંડ જનીન ધરાવતા પુષ્પ પ્રાપ્ત થાય છે એ 1:2:1 એટલે કે કેપિટલ આર કેપિટલ આર કેપિટલ આર સ્મોલ આર અને સ્મોલ આર જનીન બંધારણ જે મેન્ડલના નિયમ પ્રમાણે મળે છે પણ F1માં જે સ્વરૂપ પ્રકાર મળે છે એ સ્વરૂપ F2માં જે સ્વરૂપ પ્રકાર મળે છે કે લાલ 3:1 મળવું જોઈએ જો મેન્ડલનો નિયમ જો લાગુ પડતો હોય તો એ પરિણામ શું મળવું જોઈએ 3:1 સ્વરૂપ પ્રકાર પ્રમાણે શું મળવું જોઈએ 3:1 મતલબ પ્રાપ્ત થતી સંતતિમાં 75% લાલ પુષ્પવાળા હોવા જોઈએ અને 25% સફેદ પુષ્પવાળા હોવા જોઈએ પણ સ્વરૂપ પ્રકાર એવું મળતું નથી સ્વરૂપ પ્રકાર આવું મળે છે એક લાલ બે ગુલાબી અને એક સફેદ એટલે કે 1:2:1 મળે છે 1:2:1 મળે છે તો આ અપૂર્ણ પ્રભુતાનો નિયમ કહેવાય એટલે કે મેન્ડલે જે સાબિત કર્યું હતું કે શુદ્ધ ઊંચા અને શુદ્ધ નીચા વચ્ચે સંકરણ કરાવી અને જે વિષમયુગમી ઊંચા છોડ પ્રાપ્ત થાય છે F1 પેઢીમાં એવું અહીંયા સાબિત થતું નથી જે વિષમયુગમી જનીન બંધારણ ધરાવતા જનીનો છે એમાં પ્રભાવી જનીન પ્રચંડ પર અભિવ્યક્ત થાય છે પ્રભાવી જનીન વ્યક્ત થાય છે પ્રચંડ અભિવ્યક્ત થતું નથી તો અહીંયા ઉલટું થાય છે અહીંયા એ નિયમ લાગુ પડતો નથી અહીંયા F1માં જે વિષમયુગમી બંધારણ પ્રાપ્ત થાય છે કેપિટલ આર સ્મોલ આર તો અહીંયા લાલ પુષ્પ પ્રાપ્ત થવાના બદલે ગુલાબી રંગના બેના મિક્સ થઈ અને સફેદ અને લાલ રંગના પુષ્પના જનીનો મિક્સ થઈ અને ગુલાબી રંગનું પુષ્પ પ્રાપ્ત થાય છે લાલ રંગના પુષ્પ પ્રાપ્ત થતા નથી મતલબ કેપિટલ આર સ્મોલ આર જનીન બંધારણ ધરાવતા જનીનોમાં કેપિટલ આર જે પ્રભાવી જનીન છે એ પ્રચંડ જનીન પર પોતાની પ્રભુતા પ્રભાવીપણું દર્શાવતું નથી અને એને અપૂર્ણ પ્રભુતાના નિયમ તરીકે ઓળખવામાં આવે છે તો શ્વાન આ તમે જે ચાર્ટ બતાવ્યો છે એ શ્વાન પુષ્પ ડ્રોપ ફ્લાવરનું છે બીજું એક ઉદાહરણ છે સ્નેપ ડ્રેગન અથવા એને એન્ટી વિનમ તરીકે ઓળખવામાં આવે છે અને ત્રીજું ગુલબાર અથવા મીરાબીસ બિલીસ જલાવા એમાં પણ લાલ અને સફેદ રંગના પુષ્પ ધરાવ પુષ્પ વચ્ચે આવી રીતે સંકરણ કરવામાં આવ્યું હતું મીરાબીલી જલા અથવા ગુલબાઝ વનસ્પતિમાં જેમ શ્વાન પુષ્પમાં છે એમ પણ એમાં પણ એવું જ હોય છે કે એક લાલ પુષ્પ ધરાવતા ગુલબાઝનું છોડ અને સફેદ પુષ્પ ધરાવતા ગુલબાઝના છોડ વચ્ચે સંકરણ કરાવવામાં આવ્યું તો એ પણ પેઢીમાં
लाल पुष्प माटेनुं जनीमंडाण कैपिटल आर अने सफेद पुष्प माटेनुं जनीमंडाण स्मॉल आर छे। तो F1 पेढीमां बधी संतति कैपिटल आर स्मॉल आर जनीमंडाण धरावती प्राप्त थई, पर बधा लाल पुष्प धरावता नहोता, एना बदले बधा गुलाबी पुष्प धरावता हता। एटले के प्रभावी जनीन पोतानुं प्रभावीपणुं दर्शावी शक्युं नहीं अने एने अपूर्ण प्रभुत्वनो नियम कहेवामां आवे छे। तो आ नियम अपूर्ण प्रभुता तमने फूल क्वेश्चन तरीके 3 मार्क्स में पूछी शकाय अने आ एक्जाम्पल तमने नीट में पूछी शकाय के आ अपूर्ण प्रभुता दर्शाववा माटे मेंडले श्वान पुष्प में सफेद पुष्प धरावता लाल पुष्प धरावता प्रभावी जनीनोनुं कैपिटल आर प्रभावी जनीन धरावता लाल पुष्पनुं संकरण, स्मॉल आर अच्छन्न जनीन धरावता सफेद पुष्प साथे संकरण करावुं। तो F1 માં જે કેરી સંતતિ પ્રાપ્ત થાય છે એ બધી સંતતિ કેપિટલ આર સ્મોલ આર જનીન બંધાણ ધરાવતી હતી, પરંતુ અહીંયા બધા લાલ પુષ્પ હતા નહીં, એટલે કે કેપિટલ આર જે પ્રભાવી જનીન છે એને પ્રચલ જનીન પર પોતાની અભિવ્યક્તિ દર્શાવી નહીં, એટલે એને અપૂર્ણ પ્રભુત્વનો નિયમ કહેવાય છે। એના બદલે કેપિટલ આર સ્મોલ આર જનીન બંધાણ ધરાવતા જે પુષ્પ હતા એ બધા જ ગુલાબી રંગના પ્રાપ્ત થયા, મતલબ પ્રભાવી જનીન અને પ્રચલ જનીનો ભેગા થઈ અને ગુલાબી રંગનું પુષ્પ ઉત્પન્ન કરે છે। ફરી એ ગુલાબી રંગના F1 પેઢીના બધા પુષ્પો સાથે સંકરણ કરવામાં આવે છે, સ્વફલન કરવામાં આવે છે। તો F2 પેઢીમાં કેપિટલ આર લાલ, કેપિટલ આર સ્મોલ આર ગુલાબી, કેપિટલ આર સ્મોલ આર ગુલાબી, સ્મોલ આર સફેદ રંગના પ્રાપ્ત થાય છે, જે F2 પેઢીનું પરિણામ મેન્ડલના 20-1 સંકરણના નિયમ પ્રમાણે હોય છે। 1J2J1 જનીન પ્રકાર એ હોય છે કેપિટલ આર સ્મોલ આર અને સ્મોલ આર 1J2J1, પણ બાહ્ય સ્વરૂપ પ્રકાર મેન્ડલના નિયમ જેવો હોતો નથી। અહીંયા સ્વરૂપ પ્રકાર 3J1 મળવું જોઈએ, એટલે 3J1 એટલે 3 લાલ પુષ્પ અને 1 સફેદ, અથવા તો 75% લાલ પુષ્પ અને 25% સફેદ પુષ્પ પ્રાપ્ત થવા જોઈએ। એના બદલે સ્વરૂપ પ્રકાર આવું મળે છે 25% લાલ પુષ્પ, 50% ગુલાબી પુષ્પ અને 25% સફેદ પુષ્પ પ્રાપ્ત થાય છે, એટલે લાલ ગુલાબી અને સફેદનું સ્વરૂપ પ્રકાર જે બહારથી દેખાય છે એ 1J2J1 પ્રાપ્ત થાય છે। અને ફરી એક અપૂર્ણ પ્રભુતાના એક્ઝામ્પલ યાદ રાખજો, શ્વાન પુષ્પ, ડોગ ફ્લાવર, સ્નેપ ડ્રેગન અથવા એને એન્ટીનિયમ કહેવાય છે, અને ત્રીજું ગુલબાસ અથવા તો મિરાડિલિસ જલાપા એ અપૂર્ણ પ્રભુતાના ઉદાહરણ છે। આપણે અપૂર્ણ પ્રભુતા વિશે સમજાવ્યું કે મેન્ડલનો એક સંકરણનો નિયમ એ બધી જ વનસ્પતિ માટે લાગુ પડતો નથી, કેટલીક વનસ્પતિ એવી પણ છે કે જેમાં મેન્ડલનું એક સંકરણમાં જે પ્રભુતાનો નિયમ છે એ સિદ્ધ થતો નથી। જેમ કે આપણે શ્વાન પુષ્પનું ઉદાહરણ લઈને સમજાવ્યું કે શ્વાન પુષ્પમાં લાલ પુષ્પ ધરાવતા શુદ્ધ પુષ્પને, શુદ્ધ જનીન ધરાવતા પુષ્પને સફેદ પુષ્પ ધરાવતા અથવા શુદ્ધ જનીન બંધાણ ધરાવતા પ્રચ્છન્ન લક્ષણ ધરાવતા સફેદ પુષ્પ સાથે સંકરણ કરાવતા F1 પેઢીમાં પ્રાપ્ત થતી સંતતિ કેપિટલ આર સ્મોલ આર ધરાવતા પુષ્પ પ્રાપ્ત થયા, બધાનું જનીન બંધાણ એ જ હતું, પણ બધા લાલ રંગના મળ્યા નહીં, બધા ગુલાબી રંગના મળ્યા, તો ત્યાં પ્રભુતાનો સિદ્ધાંત અભિવ્યક્ત થતો નથી, મતલબ ત્યાં પ્રભાવી જનીન પોતાની અભિવ્યક્તિ દર્શાવતું નથી, પણ પ્રભાવી જનીન અને પ્રચલ જનીન ભેગા થઈ અને મિશ્ર અભિવ્યક્તિ દર્શાવે છે, એટલે કે લાલ અને સફેદ રંગના પુષ્પના જનીનો ભેગા થઈ અને ગુલાબી રંગના પુષ્પ પ્રાપ્ત થાય છે। અને જે F2 એની વચ્ચે સ્વફલન કરાઈએ તો F2 પેઢીમાં જે પરિણામ પ્રાપ્ત થાય છે એમાં જનીન પ્રકાર મેન્ડલના નિયમ પ્રમાણે જ હોય છે કે 1J2J1 કેપિટલ આર સ્મોલ આર અને સ્મોલ આર, પણ જે સ્વરૂપ પ્રકાર છે એ મેન્ડલના એક સંકરણના નિયમ પ્રમાણે હોતું નથી, એટલે કે 3J1 હોતું નથી, એમાં સ્વરૂપ પ્રકાર પણ 1J2J1 પ્રાપ્ત થાય છે। હવે એની નીચેનો એક તમારો ટોપિક NCERTની બુકમાં આપેલું છે, એ છે પ્રભાવિતાની સંકલ્પનાનું સ્પષ્ટીકરણ, એક્સપ્લેનેશન ઓફ ધ કોન્સેપ્ટ ઓફ ડોમિનન્સ। હવે તમને ખ્યાલ છે, તમને પ્રશ્ન થશે પ્રભાવિતા એટલે શું? તો પ્રભાવિતાની આપણે વ્યાખ્યા કરી દીધી કે કોઈ પણ જનીનો હંમેશા જનીન અથવા તો આપણે એને એલેલ તરીકે પણ ઓળખીએ છીએ, તો જનીનો હંમેશા જોડવા હોય છે। જો આવા જનીનો બે પ્રકારે ગોઠવાયેલા હોય છે, કાં તો બંને પ્રભાવી હોય કેપિટલ T, દાખલા તરીકે આપણે ઊંચાઈની વાત કરીએ તો કેપિટલ T હોય તો એ સમયુગ્મી પ્રભાવી કહેવાય,
પછી સ્મોલ ટી હોય તો એ વિષમયુગ્મી એ પણ સમયુગ્મી પ્રભાવી કહેવાય પણ કેપિટલ ટી સ્મોલ ટી હોય તો એમાં કેપિટલ ટી પ્રભાવી જનક છે સ્મોલ ટી પ્રછન્ન છે તો જ્યારે બે આવા જોડમાં બે અલગ અલગ જનીન હોય એક પ્રભાવી અને પ્રછન્ન ત્યારે પ્રભાવી જનીન પોતાની અભિવ્યક્તિ દર્શાવે છે અને પ્રછન્ન જનીન પ્રભાવીની હાજરીમાં પોતાની અભિવ્યક્તિ દર્શાવી શકતું નથી એને પ્રભુતાનુની અથવા પ્રભાવીપણું કહેવાય છે તો પ્રભાવી જનીન એટલે શું અને પ્રછન્ન જનીન એટલે શું તો જે જોડમાં આવેલા લક્ષણ છે એ વિષમયુગ્મી જોડમાં આવેલા જે જનીન કોઈ પણ લક્ષણમાંના જોડમાં આવેલા જનીન છે દાખલા તરીકે કેપિટલ ટી સ્મોલ ટી જે વિષમયુગ્મી જનીન બધા ધરાવે છે જે પૈકી કેપિટલ ટી છે એ સ્મોલ ટીની હાજરીમાં પોતે પોતાની અભિવ્યક્તિ દર્શાવે છે તો એને પ્રભાવી જનીન કહેવાય જ્યારે સ્મોલ ટી છે એ કેપિટલ ટીની હાજરીમાં પોતાની અભિવ્યક્તિ દર્શાવતો નથી તો એને પ્રછન્ન પ્રછન્ન જનીન તરીકે ઓળખવામાં આવે છે પ્રભાવી એટલે જનીન અને પ્રભાવી અને પ્રછન્ન એટલે શું એ તમને સમજાવી દીધું કે વિષમયુગ્મી જનીન બંધારણમાં એક પ્રભાવી જનીન હોય છે બીજો પ્રછન્ન જનીન હોય છે પ્રભાવી જનીન પોતાની અભિવ્યક્તિ દર્શાવે છે પ્રછન્ન જનીન પ્રભાવીની હાજરીમાં પોતાની અભિવ્યક્તિ દર્શાવી શકતું નથી હવે તમને ખ્યાલ છે જનીનનું મુખ્ય કાર્ય શું છે આપણા કોષમાં કોષ કેન્દ્રમાં જનીન દ્રવ્ય તરીકે ડીએનએ આવેલું હોય છે અને ડીએનએની ઉપર લાખો કરોડોની સંખ્યામાં જનીનો આવેલા છે જે જનીનો એ કોઈક ને કોઈક લક્ષણની અભિવ્યક્તિ માટે જવાબદાર છે તો જનીનમાં જનીનનું મુખ્ય કાર્ય શું છે જનીનમાં વિશિષ્ટ લક્ષણોની અભિવ્યક્તિ થવાની માહિતી હોય છે જેમ કે આપણે મેન્ડલના એક સંકરણના પ્રયોગમાં અભ્યાસ કર્યો કે કેપિટલ ટી જનીન છે તો એમાં ઊંચાઈનું અભિવ્યક્ત લક્ષણ અભિવ્યક્ત થવા માટેની વધુ ઊંચાઈનું લક્ષણ અભિવ્યક્ત થવાની માહિતી હોય છે સ્મોલ ટી હોય તો ઓછી ઊંચાઈ અભિવ્યક્ત થવાની એમાં માહિતી હોય છે તો જનીનમાં વિશિષ્ટ લક્ષણ અભિવ્યક્ત થવાની માહિતી હોય છે દરેક દ્વિતીય સજીવોમાં એલીલના જોડ સ્વરૂપ પ્રત્યેક જનીનની બે નકલ હોય છે બરાબર બે નકલ એટલે એક સમયુગ્મી અને બીજી વિષમયુગ્મી બરાબર દરેક દ્વિતીય સજીવોમાં જે એલીલ એટલે કે જનીન જે જોડમાં આવેલા હોય છે એ બે પ્રકારના હોઈ શકે કાં તો સમયુગ્મી હોઈ શકે કાં તો વિષમયુગ્મી હોય દાખલા તરીકે આપણે વિષમયુગ્મીની વાત કરીએ તો વિષમયુગ્મીમાં એક પ્રભાવી જનીન હશે એક પ્રભાવી એલીલ હશે અને બીજું પ્રછન્ન એલીલ હોય છે વિષમયુગ્મી તેમાંથી એક એલીલનું ભિન્નતાનું કારણ તેમાં આવેલા પરિવર્તન હોઈ શકે હવે અહીંયા કેમ સમયુગ્મી જનીનો નથી એક ભિન્ન કેમ છે કેપિટલ ટી કેપિટલ ટી ઊંચાઈ માટેનું હોવું જોઈએ એના બદલે એક કેપિટલ ટી છે અને એક સ્મોલ ટી છે તો ભિન્ન કેમ છે ભિન્નતા કેમ છે તો ભિન્નતાનું કારણ તેમાં આવેલા પરિવર્તન હોઈ શકે તો એ આપણે આના પછીના આગળના જે આગળના ટોપિકમાં સમજવાનું છે કે જનીનો જે રંગસૂત્ર ઉપર ગોઠવાયેલા છે એ જનીનોમાં મ્યુટેશન થાય અથવા કોઈ એવા ફેરફાર થાય જનીનના સ્થાનમાં ફેરફાર થાય છે તો એના કારણે જનીનમાં ભિન્નતા આવે છે તો વિષમયુગ્મી જનીન બંધારણ હોવાનું કારણ વિષમયુગ્મીમાં બે અલગ અલગ જનીન હોય છે એક પ્રભાવી અને એક પ્રછન્ન તો એ અલગ હોવાનું કારણ એક એલીલની ભિન્નતાનું કારણ તેમાં આવેલા પરિવર્તન હોઈ શકે જે એલીલમાં ચોક્કસ માહિતી રૂપાંતરિત કરે છે બરાબર જે ભિન્નતા છે એ એલીલ એટલે કે જનીનમાં ચોક્કસ માહિતીનું રૂપાંતર કરે છે ઉદાહરણ તરીકે આપણે લઈએ કે જનીન છે એ કોઈ એક ઉત્સેચક બનાવે છે એટલે કે પ્રોટીનનું નિર્માણ કરે છે અને એ પ્રોટીન એટલે કે ઉત્સેચક એ પ્રક્રિયાથી કેટલાક ઉત્સેચક એ પ્રક્રિયાથી એસના નિર્માણ માટે જવાબદાર હોય છે ઉદાહરણ તરીકે જનીન એ ઉત્સેચક બનાવવાની માહિતી ધરાવે છે આ જનીનના બંને પ્રતિરૂપો તેના બે એલેલ સ્વરૂપે હોઈ શકે જેમ કે સામાન્ય એલેલ હોય તો એ સામાન્ય ઉત્સેચક ઉત્પન્ન કરે છે એની એક સામાન્ય ઉત્સેચક ઉત્પન્ન કરી અને એ પ્રક્રિયાથી એસનું રૂપાંતરણ કરે છે તો સામાન્ય એલેલ એ પ્રક્રિયાથી એસના રૂપાંતરણ માટે આવશ્યક છે રૂપાંતરિત એલેલ એટલે શું તો રૂપાંતરિત એલેલને આ જે વિષમયુગ્મી જનીનમાં જે પ્રછન્ન જનીન છે એને રૂપાંતરિત એલેલ તરીકે ઓળખવામાં આવે છે રૂપાંતરિત એલેલ એટલે કે પ્રછન્ન જનીનને રૂપાંતરિત એલેલ તરીકે ઓળખવામાં આવે છે આ રૂપાંતરિત એલેલ નીચે માટેની ઘટના માટે આવશ્યકતા છે રૂપાંતરિત એલેલના કારણે
કાંતો સામાન્ય ઉત્સેચક ઉત્પન્ન થાય અથવા ઓછી ક્રિયાશીલ દવા ઉત્સેચક ઉત્પન્ન થાય કાંતો રૂપાંતરિત એટલે દ્વારા બિન કાર્યક્ષમ ઉત્સેચક ઉત્પન્ન થાય કાંતો રૂપાંતરિત એટલે દ્વારા કોઈ પણ પ્રકારનો ઉત્સેચક ઉત્પન્ન થતો નથી અને રૂપાંતરિત એટલે મગજમાં નીકળનાર જો કે પ્રચ્છન્ન જલ્યું બરાબર હવે આ રૂપાંતરિત એટલે જો આપણે પહેલા કિસ્સામાં વાત કરીએ તો રૂપાંતરિત એટલે જો સામાન્ય ઉત્સેચક ઉત્પન્ન કરે છે અથવા તો ઓછી ક્રિયાશીલતા વાળો ઉત્સેચક ઉત્પન્ન કરે છે તો એ અરૂપાંતરિત એલેલના સમાન કાર્ય કરે છે એમ કહી શકાય એટલે એના દ્વારા એક સામાન્ય ઉત્સેચક ઉત્પન્ન થાય છે જે પ્રક્રિયાથી એસનું નિર્માણ કરે છે બરાબર જ્યારે બીજા કિસ્સામાં આપણે વાત કરીએ એટલે એમ કહી શકાય કે પહેલા કિસ્સામાં જ્યારે રૂપાંતરિત એલેલ સામાન્ય ઉત્સેચક અથવા ઓછી ક્રિયાશીલતા વાળો ઉત્સેચક ઉત્પન્ન કરે છે ત્યારે એ અરૂપાંતરિત એલેલના સમાન હોય છે અરૂપાંતરિત એલેલના કાર્ય સમાન હોય છે અને એ બંને દ્વારા એક સામાન્ય પ્રકારનો ઉત્સેચક ઉત્પન્ન થઈ અને પ્રક્રિયાથી એસનું નિર્માણ થાય છે પણ બીજા કિસ્સાની વાત કરીએ અથવા ત્રીજા કિસ્સાની વાત કરીએ કે જો રૂપાંતરિત એલેલ એટલે કે પ્રચ્છન્ન એલેલ બિનકાર્યક્ષમ ઉત્સેચક ઉત્પન્ન કરે ઉત્સેચક ઉત્પન્ન કરે છે પણ એ ઉત્સેચક કાર્ય કરતું ન હોય અથવા તો કોઈ પણ પ્રકારનો ઉત્સેચક ઉત્પન્ન કરતો નથી તો તરત જ એના સ્વરૂપ પ્રકારમાં ફેર થાય છે એના બંધારણમાં ફેર થાય છે એની અસર સ્વરૂપ પ્રકાર પર પડે છે આમ જોવા જઈએ તો સ્વરૂપ પ્રકાર માટે અરૂપાંતરિત એલેલ જવાબદાર છે સ્વરૂપ પ્રકાર એ અરૂપાંતરિત એલેલ પર નિર્ભર છે અને અરૂપાંતરિત એલેલ એટલે કે પ્રભાવી જન્યુ એટલે હું એમ કહી શકું કે કેપિટલ ટી સ્મોલ ટી છે તો આ વિષમયુગ્મી જનીન બંધારણ છે જેમાં સ્મોલ ટી જે પ્રચ્છન્ન જનીન છે એ પ્રચ્છન્ન જનીનને રૂપાંતરિત એલેલ કહેવાય જ્યારે કેપિટલ ટી છે પ્રભાવી જનીન એને અરૂપાંતરિત એલેલ કહેવાય અને કોઈ પણ લક્ષણ માટે પ્રભાવી જનીન જવાબદાર હોય છે જ્યાં સુધી પ્રભાવી જનીન હાજર હોય ત્યાં સુધી પ્રચ્છન્ન જનીન અભિવ્યક્ત થઈ શકે નહીં તો અરૂપાંત કોઈ પણ સ્વરૂપ પ્રકાર જેમ કે ઊંચા છોડ છે તો ઊંચા છોડ સ્વરૂપ પ્રકાર છે એ પ્રભાવી જનીનના કારણે છે અરૂપાંતરિત એલેલના કારણે છે અને અરૂપાંતરિત એલેલ એટલે જ પ્રભાવી જનીન તો પ્રભાવી જનીનના કારણે જ આપણે છોડ ઊંચો છે એવું સાબિત કરી શકીએ પ્રભાવી જનીન પોતાનું પ્રભાવીપણું દર્શાવે છે પણ રૂપાંતરિત એલેલ જેનું જે જનીનનું રૂપાંતરણ થયેલું છે જે જનીનમાં ફેરફાર થયેલા છે જો એ ઉત્સેચક બનાવતા નથી બરાબર એ ઉત્સેચક બનાવતા નથી અથવા તો ઉત્સેચક ઉત્પન્ન કરે તો એ ઉત્સેચક કાર્યક્ષમ હોતો નથી તો પ્રચ્છન્ન જનીન એ પોતે ઉત્સેચક બનાવે તો પોતે કાર્યક્ષમ હોતો નથી અને પોતે પોતાની અભિવ્યક્તિ દર્શાવી શકતો નથી તો રૂપાંતરિત એલેલને પ્રચ્છન્ન જનીન કહેવાય છે અને અરૂપાંતરિત એલેલને પ્રભાવી જનીન કહેવાય છે જેને જ્યાં સુધી જોડમાં વિષમયુગ્મી જનીન બંધારણ હોય તો પ્રભાવી જનીન જ પોતાની અભિવ્યક્તિ દર્શાવે છે પ્રચ્છન્ન જનીન એટલે કે રૂપાંતરિત જનીન એ ઉત્સેચકો ઉત્પન્ન તો કરશે તો એ કાં તો સામાન્ય હશે કાં તો ઉત્સેચક બિનકાર્યક્ષમ હશે અથવા તો કોઈ પણ ઉત્સેચક ઉત્પન્ન કરતો નથી એટલે કે રૂપાંતરિત એલેલ એટલે કે પ્રચ્છન્ન જનીન એ પોતાની અભિવ્યક્તિ દર્શાવતો નથી અને આના ઉપરથી તમે પ્રભાવિતા કેવી રીતે વ્યક્ત થાય છે એ તમે સમજાવી શકો એટલે જોડમાં આવેલા જે વિષમયુગ્મી જનીનો છે જેમાં કેપિટલ ટી જે પ્રભાવી છે એને અરૂપાંતરિત એલેલ કહેવાય જેના લીધે સ્વરૂપ પ્રકાર નક્કી થાય છે જ્યારે વિષમયુગ્મી જનીન બંધારણમાં જે સ્મોલ ટી એટલે કે પ્રચ્છન્ન જનીન છે એને રૂપાંતરિત એલેલ કહેવાય છે અને રૂપાંતરિત એલેલ જે ઉત્સેચકનું નિર્માણ કરે છે એ ઉત્સેચકના કાર્ય દ્વારા એ ઉત્સેચક ઉત્પન્ન થાય તો સામાન્ય પ્રકારનો હોય અથવા બિનકાર્યક્ષમ હોય અથવા પ્રચ્છન્ન જનીન પ્રકારનો કોઈ ઉત્સેચક ઉત્પન્ન જ ના કરી શકતો હોય મતલબ કે રૂપાંતરિત એલેલ પોતાની અભિવ્યક્તિ દર્શાવી શકતો નથી અને રૂપાંતરિત એલેલ એ જ પ્રચ્છન્ન જનીન છે એટલે પ્રચ્છન્ન જનીન એ પોતાની અભિવ્યક્તિ દર્શાવી શકતો નથી માટે કઈ અભિવ્યક્તિ વ્યક્ત થાય પ્રભાવી અભિવ્યક્તિ વ્યક્ત થાય છે